જો હવે આપણે અહીંયા શેના ચિત્રો આપેલા છે, મેંગોના. એક હોય તો મેંગો બોલાય ને એક કરતાં વધારે હોય તો મેંગોઝ. અને સવાલ પૂછ્યો, વોટ આર ધીઝ, આ શું છે? તો આપણે એનો જવાબ ધીઝથી આપ્યો, ધીઝ આર મેંગોઝ. અહીંયા મેંગોઝનો સ્પેલિંગ આપેલો છે ને એપલ્સનો આપેલો છે, તો આ ચિત્ર મેંગોઝ છે. તો આપણે ધીઝ આર મેંગોઝ, એટલે અહીંયા સવાલ પૂછ્યો, વોટ આર ધીઝ, આ શું છે? તો આપણે જવાબ આપ્યો, ધીઝ આર મેંગોઝ, એટલે કે આ કેરીઓ છે. હવે જુઓ, અહીંયા ધીઝ છે એ સ્મોલ અક્ષરમાં TH આપેલું છે. જ્યારે આપણે કોઈ પણ વાક્યની શરૂઆત કરીએ તો પહેલાં બે અક્ષર કેપિટલ આવે છે, એટલે અહીંયા આગળ ભલે આપણે બીજી ABCDનો TH આપ્યો, પણ એની જવાબની શરૂઆત કરવા માટે કોઈ પણ વાક્ય હોય કે સ્પેલિંગ હોય તો એના કેપિટલ અક્ષરથી જ એની શરૂઆત થાય છે. એટલે અહીંયા આગળ TH બીજી ABCDનો છે, પણ આપણે જવાબની શરૂઆત કરવા માટે કેપિટલ એટલે કે પહેલી ABCDનો TH લખવો પડે છે. હવે અહીંયા આપણને બોલ્સના ચિત્ર બતાવ્યા છે. એક હોય તો બોલ, પણ એક કરતાં વધારે હોય તો બોલ્સ. વોટ આર ધોઝ, પેલું શું છે? એગ્સ છે, એગ્સ એટલે ઈંડા અને બોલ્સ એટલે દડા. તો આપણને સવાલ પૂછ્યો, વોટ આર ધોઝ, પેલું શું છે? તો આપણે જવાબ આપ્યો, ધોઝ આર બોલ્સ. હવે અહીંયા આપણને કાઇટ્સના ચિત્ર બતાવ્યા છે. કાઇટ એટલે પતંગ અને કાઇટ્સ એટલે પતંગો, બહુવચન. તો અહીં આપણે સવાલ પૂછ્યો, વોટ આર ધીઝ, આ શું છે? તો આપણે જવાબ ધીઝથી આપવો પડે, ધીઝ આર કાઇટ્સ. અહીંયા બર્ડ્સનો સ્પેલિંગ આપેલો છે અને કાઇટ્સનો પણ આપેલો છે, તો આ કાઇટ્સ એટલે પતંગ છે. તો અહીં આગળ આપણે ધીઝ આર કાઇટ્સ. હવે એ જ રીતે અહીં આગળ આપણને ડવ એટલે કબૂતર અને ડક્સ એટલે બતક. તો આપણે અહીં આગળ કબૂતરના ચિત્ર આપેલા છે. કબૂતરને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ડવ્સ. અને સવાલ પૂછ્યો, વોટ આર ધોઝ, પેલું શું છે? તો આપણે એનો જવાબ ધોઝથી આપીએ, ધોઝ આર ડવ્સ, એટલે કે પેલા કબૂતરો છે. હવે અહીં આપણને પટેટો, પટેટો એટલે બટાકો, બટાકાનું ચિત્ર બતાવી અને સવાલ પૂછ્યો, વોટ આર ધીઝ, આ શું છે? પટેટો છે કે ટમાટો છે? તો આ તો પટેટોસ છે. તો આપણે ધીઝ આર પટેટોસ. હવે અહીં આપણને ડીશો બતાવી છે. એક હોય તો ડીશ અને એક કરતાં વધારે હોય તો ડીશીસ. વોટ આર ધોઝ, પેલું શું છે? કપ છે કે ડીશીસ છે? તો આ ડીશીસ છે. તો આપણે જવાબ આપ્યો, ધોઝ આર ડીશીસ. હવે એ જ રીતે અહીં આગળ આપણને ફોક્સના ચિત્ર બતાવ્યા. ફોક્સ એટલે શિયાળ. અને સવાલ પૂછ્યો, વોટ આર ધીઝ, આ શું છે? બોક્સીસ છે કે ફોક્સીસ છે? તો આ ફોક્સ એટલે શિયાળ અને ફોક્સીસ એટલે શિયાળ. તો અહીંયા આગળ વોટ આર ધીઝ, આ શું છે? તો ધીઝ આર ફોક્સીસ, એટલે કે આ શિયાળ છે. હવે અહીંયા આગળ પ્રશ્નાર્થ વાક્યો બનાવી લખો. એક્ઝામ્પલ, ધીઝ આર હેડ્સ, ધીઝ આર હેડ્સ. હવે એનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આર ધીઝ હેડ્સ, એટલે કે આપણે સાદું વાક્ય આપી છે કે ધીઝ આર હેડ્સ, એટલે કે આ ટોપીઓ છે. હવે એને સવાલ રૂપે આપણે રજૂ કરવું હોય તો પહેલાં આર ધીઝ હેડ્સ, આર ધીઝ હેડ્સ શું આ ટોપીઓ છે, એમ સવાલ પૂછાય. એ જ રીતે આપણે અહીંયા આગળ એને પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખવાનું છે. ધીઝ આર કેટ્સ, ધીઝ આર કેટ્સ, આ બિલાડીઓ છે. પણ એને આપણે સવાલ રૂપે પ્રશ્નાર્થ રૂપે રજૂ કરવું હોય તો પહેલાં આર લેવું પડે, પછી ધીઝ લેવું પડે અને પછી કેટ્સ. આર ધીઝ કેટ્સ, શું આ બિલાડીઓ છે, એમ એ સવાલ પૂછ્યો કહેવાય. હવે ધોઝ આર ડક્સ, ધોઝ આર ડક્સ, પેલા બતકો છે. હવે એને સવાલ રૂપે પૂછવું હોય તો કેવી રીતે પૂછી શકાય? આર ધોઝ ડક્સ, શું પેલા બતકો છે? હવે ધીઝ આર પેન્સિલ્સ, ધીઝ આર પેન્સિલ્સ, આ પેન્સિલો છે. હવે એને પ્રશ્નાર્થ રૂપે આપણે લખવું હોય તો પહેલાં આર લખવાનું, પછી ધીઝ લખવાનું અને પછી પેન્સિલ્સ, એટલે કે આર ધીઝ પેન્સિલ્સ, શું આ પેન્સિલો છે, એમ એ સવાલ પૂછ્યો. હવે ધોઝ આર મેપ્સ, ધોઝ આર મેપ્સ, એટલે કે પેલા નકશા છે. હવે એને આપણે સવાલ રૂપે રજૂ કરવું હોય તો આર ધોઝ મેપ્સ, શું પેલા નકશા છે, એ સવાલ પૂછ્યો કહેવાય. ધીઝ આર ફેન્સ,
आ पंखा छे। हवे एने प्रश्नार्थ रीते रजू करवू होय तो पहेला आर लई लेवानो, पछी धीज लेवानું અને પછી ફેન્સ। આર ધીઝ ફેન્સ, શું આ પંખા છે? ધોઝ આર બ્રશીસ, ધોઝ આર બ્રશીસ, પેલા બ્રશ છે। હવે એને પ્રશ્નાર્થ રૂપી રજૂ કરવું હોય તો પેલા આર પછી ધોઝ બ્રશીસ, આર ધોઝ બ્રશીસ, શું પેલા બ્રશો છે? ધીઝ આર ટેબલ્સ, આ ટેબલ છે, આ ટેબલો છે। હવે એને પ્રશ્નાર્થ રૂપી લખવું હોય તો પહેલાં આર લખવાનું, પછી ધીજ લખવાનું અને પછી ટેબલ્સ લખી દેવાનું। આના સ્પેલિંગ ઉલટ સુલટ, પહેલાં આપણે ધીઝ આર ટેબલ્સ, તો આપણને સીધું વાક્ય આપ્યું છે કે આ ટેબલો છે। હવે એને પ્રશ્નાર્થ રૂપી બનાવવા માટે આરને આગળ મૂકવાનું, ધીજને વચ્ચે લાવવાનું અને ટેબલ્સને છેલ્લે લઈ જવાનું। હવે ધોઝ આર કાર્સ, ધોઝ આર કાર્સ, હવે એને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પહેલાં આર ધોઝ કાર્સ, પહેલાં આર લેવાનો પછી ધોઝ લેવાનો અને પછી કાર્સ। ધીઝ આર બેટ્સ, ધીઝ આર બેટ્સ, આ બેટ છે। હવે એને પ્રશ્નાર્થ રૂપી રજૂ કરવું હોય તો આર ધીઝ બેટ્સ, આર ધીઝ બેટ્સ, શું આ બેટ છે? ધોઝ આર ટોયઝ, પેલા રમકડા છે। હવે એને પ્રશ્નરૂપી રજૂઆત કરવું હોય તો આર ધોઝ ટોયઝ, શું પેલા રમકડા છે? ધીઝ આર અમ્બ્રેલાસ, આ છત્રી છે। હવે એને પ્રશ્નાર્થ રૂપે લખવું હોય તો આર ધીઝ અમ્બ્રેલાસ, આર ધીઝ અમ્બ્રેલાસ એટલે કે શું આ છત્રી છે? ધોઝ આર કાઉસ, પેલી ગાય છે। એને પ્રશ્નાર્થ રૂપી લખવું હોય તો આર ધોઝ કાઉસ, આર ધોઝ કાઉસ। જુઓ, આ આપણને સીધો જવાબ આપ્યો છે કે ધીઝ આર કેટ્સ, તો એને પ્રશ્નાર્થ રૂપી આ રીતે લખાય આર ધીઝ કેટ્સ। ધોઝ આર ડક્સ, એને પ્રશ્નાર્થ વાક્ય આ રીતે બને આર ધોઝ ડક્સ। હવે આ ધીઝ આર પેન્સિલ્સ, તેનો પ્રશ્નાર્થ વાક્ય આ રીતે બને આર ધીઝ પેન્સિલ્સ। ધોઝ આર પેપ્સ, આર ધોઝ મેપ્સ। ધીઝ આર ફેન્સ, તેનો પ્રશ્નાર્થ વાક્ય બને આર ધીઝ ફેન્સ। ધોઝ આર બ્રશીસ, તેનો પ્રશ્નાર્થ વાક્ય બને આર ધોઝ બ્રશીસ। ધીઝ આર ટેબલ્સ, તેનો પ્રશ્નાર્થ વાક્ય બને આર ધીઝ ટેબલ્સ। ધોઝ આર કાર્સ, તેનો પ્રશ્નાર્થ વાક્ય બને આર ધોઝ કાર્સ। ધીઝ આર બેટ્સ, તેનો પ્રશ્નાર્થ વાક્ય બને આર ધીઝ બેટ્સ। ધોઝ આર ટોયઝ, તેનો પ્રશ્નાર્થ વાક્ય બને આર ધોઝ ટોયઝ। ધીઝ આર અમ્બ્રેલાસ, તેનો પ્રશ્નાર્થ વાક્ય બને આર ધીઝ અમ્બ્રેલાસ। ધોઝ આર કાઉસ, તેનો પ્રશ્નાર્થ વાક્ય બને આર ધોઝ કાઉસ।